हियरिंग बेसाडवी निर्णय लावा आज एक जीटीयू तरफ थी एक सर्क्युलर बहार पड़ा आ सर्क्युलर अपने विस्तार थी अत्यारे समझिए અને આ સર્ક્યુલર છે તમારે ડાઉનલોડ કરવું હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ ઉપરથી જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. ફર્સ્ટ પેરેગ્રાફની અંદર એમણે મેન્શન કરેલું છે કે વિન્ટર 2021 ની અંદર જે એક્ઝામ લેવામાં આવેલી હતી એની અંદર જે વિદ્યાર્થીનું નામ છે એની જે ઓર્ડર છે એ તમારી પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ તરફ તમને મોકલવામાં આવશે. હવે ઇન્સ્ટિટ્યૂટ તરફથી તમારે કલેક્ટ કરવાનો છે કે તમારો કઈ કઈ સજા તમારે કરવામાં આવેલી છે અને ક્યારે તમારે હાજર થવાનું છે. હવે જો એ ઓર્ડર તમને ના મળેલો હોય અથવા તમે કલેક્ટ ના કરેલું હોય તો નીચે જે ટેબલ આપેલું છે એ ટેબલની અંદર તમારું નામ તમારું ચેક કરવાનું છે, તમારી ડિટેલ તમારે ચેક કરવાની છે અને જે દિવસે અંદર તારીખ આપેલી છે અને ટાઈમ આપેલું છે તે દિવસે તમારે જીટીયુ ખાતે તમારે હાજર રહેવાનું છે. હવે આ જે લિસ્ટ આવેલું છે એની અંદર ટોટલ 95 જેટલા વિદ્યાર્થીઓનું નામ છે. એની અંદર ડિપ્લોમા, ડિગ્રી, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ, પીડી, બેચલર ઓફ ફાર્મસી એવી રીતે અલગ અલગ કોર્સિસ ની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ ઝડપાયેલા છે ટોટલ 95 વિદ્યાર્થીઓના નામ છે. એની અંદર જે પેનલ્ટી જાહેર કરવામાં આવેલી છે 1 લેવલ થી લઈને 7 લેવલ સુધી એની અંદર મેન્શન કરેલી હશે. કોઈમાં 2C હશે, કોઈની અંદર અંડર 7 હશે, કોઈમાં 4E હશે, એવી રીતે અલગ અલગ મેન્શન કરેલી હશે. ખ્યાલ આવો. હવે આની અંદર જે ટેબલ છે એની અંદર ફર્સ્ટ સીરીયલ નંબર હશે, બીજામાં કોર્સ હશે, પછી કેસનો નંબર આપવામાં આવેલો છે બધા વિદ્યાર્થીઓ માટે. કેસનું નામ કેસનો નંબર વાઇઝ એમને બોલાવવામાં આવશે, પછી નામ હશે વિદ્યાર્થીનું, પછી એનરોલમેન્ટ નંબર છે, પછી ઇન્સ્ટિટ્યૂટ કોડ છે તમારી કોલેજનો કોડ, પછી ડેટ પણ મેન્શન કરેલી છે અને ટાઈમ પણ મેન્શન કરેલો છે, પ્રપોઝ પેનલ્ટી જાહેર કરેલી છે. હવે આ જે પેનલ્ટી એની અંદર લખેલી છે પેનલ્ટી તમારી અત્યારે ફાઇનલ પેનલ્ટી નથી. તમે જ્યારે 18 ફેબ્રુઆરી 2022 ના રોજ સવારે 10:30 વાગે તમે ત્યાં હાજર થશો, પછી ત્યાં હિયરિંગ બેસાડવામાં આવશે. હિયરિંગની અંદર તમારો જ્યારે નંબર આવશે ત્યારે નંબરને તમને બોલાવવામાં આવશે, તમને આન્સર બુક તમારી બતાવવામાં આવશે, પછી જેટલા પણ ત્યાં ડોક્યુમેન્ટ રહેશે, જેટલા પણ ત્યાં પ્રૂફ રહેશે એ પણ તમને બતાવવામાં આવશે, પછી તમારો જે આન્સર છે તમારો ચેક કરવામાં આવશે, તમારું એક્સપ્લેનેશન લેવામાં આવશે. જ્યારે હિયરિંગની જે કમિટી હોય છે એ હિયરિંગની કમિટીની જો તમારો એક્સપ્લેનેશન તમારો વેલિડ ગણે અથવા તમને એની અંદર જે એમ પેનલ્ટી જેટલી આપેલી છે એ પેનલ્ટી જો એમને વધારે લાગે તો તમને પેનલ્ટી ઓછી પણ કરવામાં આવી શકે છે અથવા તમને માફ પણ કરી દેવામાં આવે છે. જ્યારે તમને પનિશમેન્ટ આપવાની જે ડેટ છે 18 ફેબ્રુઆરીના રોજ જ્યારે તમે એની અંદર હાજર નથી રહેતા તો તમને જે પેનલ્ટી એની અંદર જાહેર કરવામાં આવેલી છે એ જ પેનલ્ટી તમને આપી દેવામાં આવશે. તો જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે જેમણે પણ યુએફએમ કરવામાં આવેલું છે તો અત્યારે જ આ લિસ્ટની અંદર તમે ચેકઆઉટ કરો તમારું નામ ક્યારે છે અને તમારો કેસ નંબર કયો છે. જીટીયુનું એડ્રેસ છે એવન કોન્ફરન્સ રૂમ ખાતે નિયર વિશ્વકર્મા કોલેજ ચાંદખેડા ખાતે તમારે હાજર થવાનું રહેશે. ત્યાં તમને આજે પેનલ્ટી છે પનિશમેન્ટ આપવામાં આવેલી છે એની અંદર સુધારા વધારા પણ થઈ શકે છે અથવા તમારી માફ પણ થઈ શકે છે. ખ્યાલ આવ્યો. હવે આની અંદર જે પેનલ્ટી અલગ અલગ આપવામાં આવેલી છે ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી કે પેનલ્ટીની અંદર એમને પેનલ્ટી શું આપવામાં આવશે, એ વિદ્યાર્થીઓને ખ્યાલ નથી આવતો કે કઈ સજા એમને મળી શકે છે. તો સૌથી પહેલા આજે લેવલ વનની અંદર A2 લઈને K સુધીની આ જેટલી પણ જેમ કે કોઈ પણ વિદ્યાર્થીઓને 1C હોય કે 1D હોય બંને સમાન જ છે. હવે આની અંદર જે સજા આપવામાં આવેલી છે કોઈ પણ વિદ્યાર્થીએ જે ચોરી કરતા પકડાયો હોય એ સબ્જેક્ટની અંદર એમાં ફેલ કરવામાં આવશે. પછી 2ની અંદર A2E ની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓને પેનલ્ટી કરવામાં આવેલી છે જે વિદ્યાર્થી જે સેમેસ્ટરની અંદર ચોરી કરતા પકડાયેલો છે એની અંદર 5 સબ્જેક્ટ હોય કે 6 સબ્જેક્ટ હોય છે એમાં બધામાં એને ફેલ કરવામાં આવશે. પછી લેવલ 3ની અંદર જે વિદ્યાર્થી કોપી કેસની અંદર પકડાયા છે તો એને જે પણ સજા કરવામાં આવેલી છે અને ફાઇનલમાં જે એટલી ફિક્સ થશે લેવલ 3ની અંદર એ વિદ્યાર્થીએ જે સેમેસ્ટરની અંદર કોપી કેસ કરતા પકડાયો હોય જે એક્ઝામની અંદર એના બધા સબ્જેક્ટમાં ફેલ કરવામાં આવશે. પછી આગળના સેમેસ્ટરની અંદર પણ એને બાકાત કરવામાં આવશે એટલે બેસવાદીમાં આવશે નહીં. પછી એના જે પછીના જે સેમેસ્ટર હશે પછી એની અંદર ઇન કરવામાં આવશે. લેવલ 4ની અંદર જે એક્ઝામ વિદ્યાર્થી આપી રહ્યો છે એ સેમેસ્ટરના બધા સબ્જેક્ટમાં એમને ફેલ કરવામાં આવશે. પછી આગળના 3 સેમેસ્ટર સુધી એ વિદ્યાર્થીને બેસો દેવામાં આવશે નહીં અને ડિટેન કરવામાં આવશે આગળના 3 સેમેસ્ટર સુધી. પછી જ્યારે એના પછી જે 4th સેમ આવશે એમાં એને ઇન કરી દેવામાં આવશે. લેવલ 5ની અંદર જે અત્યારે વિદ્યાર્થીએ જે એક્ઝામ આપી છે એ સેમેસ્ટરની અંદર બધા સબ્જેક્ટમાં એને ફેલ કરવામાં આવશે. પછી આગળના 4 સેમેસ્ટર સુધી એને
બેસો દેવામાં આવશે નહીં, એને ઇન કરી દેવામાં આવશે નહીં. પછીના પાંચમા સેમેસ્ટરની અંદર, ચાર સેમેસ્ટર પછી પાંચમા સેમેસ્ટરની અંદર એ વિદ્યાર્થીને ઇન કરવામાં આવશે. પછી લેવલ સિક્સ ની સજા છે, તો લેવલ સિક્સ ની સજા એ વિદ્યાર્થીઓ માટે છે જે વિદ્યાર્થીઓ માસ્ટર કરી રહ્યા છે, અને જે વિદ્યાર્થીઓ એમબીએ એમસીએ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ માટે છે, જે વિદ્યાર્થીઓ પીએચડી કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ માટે છે. એને જ્યારે પ્રોજેક્ટનું વર્ક બતાવવાનું હોય છે અથવા ડેઝર્ટેશન બતાવવાનું હોય છે ત્યારે એ વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ માટે એમને ડિટેલ કરવામાં આવશે, એટલે ત્રણ વર્ષ સુધી એમને પનિશ કરવામાં આવશે એમબી એમબીએ અને એમસીએ માટે, અને પીએચડી માટે પાંચ વર્ષ માટે એમને ડિટેલ કરવામાં આવશે એટલે પનિશ કરવામાં આવશે. પછી પાંચ વર્ષ પછી અને ત્રણ વર્ષ પછી એમણે નવું વર્ક બતાવવાનું રહેશે. પછી અંડર સેવન ની જે આ પનિશમેન્ટ છે, જે ત્યારે 95 વિદ્યાર્થીઓ છે, 95 વિદ્યાર્થીઓ માંથી બે એવા વિદ્યાર્થીઓ છે જેમણે અંડર સેવન ની અંદર એમને સજા આપવામાં આવેલી છે. જીટીયુ ઘણી વાર ડિસાઇડ નથી કરી શકતી કે આ વિદ્યાર્થીઓને સજા કઈ આપી, ત્યારે અંડર સેવન ની અંદર એવા વિદ્યાર્થીઓને અંડર એડ કરે છે જ્યારે જીટીયુ ડિસાઇડ નથી કરી શકતી કે એમણે ચોરી કરેલી છે કે નથી કરેલી. પછી અંડર સેવન ની અંદર જે બે વિદ્યાર્થીઓ છે એ બે વિદ્યાર્થીઓના કુલ ચાન્સીસ છે એમના માફ થવાના, એ વિદ્યાર્થીઓ માફ પણ થઈ શકે છે અને એ વિદ્યાર્થીઓને ઉપરની સજા પણ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે સર્ક્યુલર આવેલું છે, સર્ક્યુલર રિગાર્ડિંગ જે વિદ્યાર્થીઓનું નામ છે અને જે વિદ્યાર્થીઓનો ડાઉટ છે મને ઇન્સ્ટાગ્રામ ઉપર મને મેસેજ કરી શકે છે. અને તમે તમારા જો ફ્રેન્ડ જેઓમાં પનિશ થયેલા છે, યુએફએમ થયેલા છે, તો એમને તમે આ વિડીયો શેર કરો, વિડીયો બધા વિદ્યાર્થીઓને પણ શેર કરો જેથી એમને ખ્યાલ આવે કે જેટલા પણ વિદ્યાર્થીઓ યુએફએમ થાય છે એમને સજા પણ થઈ શકે છે, એટલે યુએફએમ ના થાય એના માટે તમે ચોરી ના કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આપણી જે ચેનલ છે ચેનલ ઉપર જો તમે નવો ચેનલ સબસ્ક્રાઇબ કરી દીજો, બેલ આઇકનને પ્રેસ કરી દીજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.